केम छो विद्यार्थी मित्रों, आज आप चालू करीशू चेप्टर नंबर 6। चेप्टर नंबर 6 नू नाम छे हेलो आल्केन, हेलो एरिन। पर पहला अपन खबर होवी जोईए कि कोने हेलो आल्केन कहेवाय अने कोने हेलो एरिन कहेवाय। तो याद राखो, हाइड्रोकार्बन में रहेला हाइड्रोजननू विस्थापन जो हेलोजन परमाणु वडे थाय तो एने कहेवामां आवे छे हेलो आल्केन। बोलू छू एज वस्तु लखीशू, तो शू लखीशू आपणे के हाइड्रोकार्बन में रहेला हाइड्रोजननू विस्थापन हेलोजन परमाणु वडे थाय। विद्यार्थी मित्रों, पर पहला तमने एक क्वेश्चन थतो हशे, हेलोजन परमाणु ए शू छे? तो तमे लोको इनऑर्गेनिक केमिस्ट्री में भणी गया छो, समूह 17 ना तत्वों ने हेलोजन समूह ना तत्वों कहे छे। एटले आपणे हेलोजन परमाणु वडे आनु विस्थापन करवानु छे। हवे विस्थापन एटले शू? तो कोई एक परमाणु के परमाणु समूहना स्थाने अन्य परमाणु के परमाणु समूह दाखल थाय तो ए घटनाने आपणे शू कहीशू? विस्थापन। हवे जस्ट आपणे हाइड्रोकार्बनमां मिथेन लईए, मिथेननुं सूत्र शू थाय? CH4। હવે CH4માં એક હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનનું વિસ્થાપન હું હેલોજન પરમાણુ વડે કરું, અને હેલોજનમાં પણ વિદ્યાર્થી મિત્રો હું CL વડે વિસ્થાપન કરું, ત્યારે તમને આનું નામ બનશે, આ બની ગયો તમારો શું? હેલો આલ્કેન। અને આ હેલો આલ્કેનમાં આનું નામ થશે IUPAC નામ, વિદ્યાર્થી મિત્રો લખો જો, ક્લોરોમિથેન। જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વિદ્યાર્થી મિત્રો IUPAC નામનું બહુ જ મહત્ત્વ છે, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું ઈચ એન્ડ એવરી રિએક્શન અથવા સબસ્ટન્સની નીચે એના IUPAC નામ લખવા જરૂરી છે। હવે આનું IUPAC નામ ક્લોરોમિથેન, એક કાર્બન છે એટલે મિથેન લખ્યો, પણ આનું સામાન્ય નામ શું લખી શકાય? તો સામાન્ય નામ લખીશું મિથાઇલ ક્લોરાઇડ। મેં આખું નથી લખ્યું પણ તમે સમજી જજો, હું મિથા લખું તો મિથાઇલ, ઇથા લખું તો ઇથાઇલ, પ્રોપા નહીં લખું, પ્રોપાઇલ જ લખીશ, તો મિથાઇલ ક્લોરાઇડ આ તમારું શું થઈ ગયું? સામાન્ય નામ। હવે આ જ રીતે હું એવું પણ કહી શકું કે એલિફેટિક પરમાણુ લઈએ, એલિફેટિક સંયોજનો, તો સાહેબ આ એલિફેટિક સંયોજન શું કહેવાય? તો મિથેન એક પ્રકારનું એલિફેટિક કહેવાય, અને બીજો શબ્દ છે એરોમેટિક। એરોમેટિક કોને કહેવાય? તો એરોમેટિકમાં બેન્ઝીન વલય આવે। તો હું બીજું એક વસ્તુ લઉં છું, હેલો એરિનની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, હેલો એરિન ધ્યાન રાખો, હેલો એરિન એટલે શું? તો એરોમેટિક વલયના, કેવા વલયના? એરોમેટિક વલયના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો હેલોજન પરમાણુ વડે થાય તો એને કહેવાય હેલો એરિન। હવે ફરીથી બોલ લખી દઈએ આપણે, એરોમેટિક વલય ના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કયા સમૂહ વડે થાય? હેલોજન પરમાણુ વડે થાય। આમાં પણ એ જ શબ્દ છે, હેલોજન પરમાણુ વડે થાય। તો તેને શું કહેવાય? હેલો એરિન। શબ્દ સાંભળજો, હેલો એરિન, કારણ કે ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન હેલો એરિન। તો હવે સાહેબ એનું કોઈ ઉદાહરણ, સરસ ઉદાહરણ લઈ લઈએ આપણે। તો બેન્ઝીનનું નામ સાંભળ્યું તમે, બેન્ઝીનનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? C6H6। હવે એમાં વિદ્યાર્થી મિત્રો દરેક કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ હોય એવું જરૂર નથી કે અહીંયા જ વિસ્થાપન થવું જોઈએ, અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, ગમે તે જગ્યાએ થાય। હવે એમાં રહેલા જો આ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો હેલોજન પરમાણુ વડે થાય તો તમે અહીંયા લખશો હેલો એરિન, પણ આનું નામ શું થાય? તો હમણાં જ મેં તમને કીધું
ક્લોરોબેન્ઝીન, આનું નામ શું થશે? ક્લોરોબેન્ઝીન. હવે જુઓ, આ આઈયુપીએસસી નામ છે, ક્લોરોબેન્ઝીન. એટલે કહી શકાય કે એલિફેટિકમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન વડે થાય તો એને કહેવાય છે હેલો આલ્કેન. પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન અથવા વલયના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય તો એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? હેલો એરિન. હવે હજુ એક મહત્વની બાબત જુઓ તો આની અંદર હેલો આલ્કેનમાં, શેમાં વિદ્યાર્થી મિત્રો? હેલો આલ્કેનમાં આ હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન એ કયું સંકરણ ધરાવે? sp3 સંકરણ ધરાવે. તમે લોકો ભણી ગયા છો sp3 સંકરણ. સિંગલ બોન્ડ હોય sp3, ડબલ બોન્ડ હોય sp2 અને ત્રિપલ બોન્ડ હોય તો sp. હવે તમે અહીંયા જોઈ શકો છો આ કાર્બન છે, પણ હેલો એરિનમાં હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, આપણે વર્ગીકરણ ભણવાનું જ છે એટલે ગભરાશો નહીં, એમાં તો ડિટેલમાં જઈશું જ, પણ અત્યારે થોડું સમજી લઈએ. તો તમે જોઈ શકો છો આ કાર્બનની આ બાજુ ડબલ બોન્ડ, આ બાજુ સિંગલ બોન્ડ, આ બાજુ સિંગલ બોન્ડ. કયા બોન્ડ વધારે છે? ડબલ બોન્ડ. તો જે બોન્ડ વધારે એ પ્રમાણે તમારે સંકરણ લેવું. તો કયું સંકરણ થશે વિદ્યાર્થી મિત્રો? ડબલ બોન્ડ છે એટલે હમણાં જ વાત થઈ આપણે, તો sp2 સંકરણ. આ થોડીક પ્રસ્તાવના લઈ લીધી, પહેલાં આપણને ખબર તો આવી જોઈએ ને હેલો આલ્કેન અને હેલો એરિન એટલે શું. હવે એના કેટલાક ઉપયોગો છે. કુદરતમાં શું હોય, કેટલાક વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો થતા હશે કે સાલુ સાહેબ આ બધું કેમેસ્ટ્રી ભણીએ છીએ પણ ઉપયોગમાં ક્યાં આવે? એટલે કારણ કે આ બધું શું કેમેસ્ટ્રી ભણી, ભવિષ્યમાં તો આનું કંઈ ઉપયોગ નથી. પણ એ વાત તદ્દન ખોટી છે. દરેક ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અથવા ફિઝિકલ વસ્તુનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થતો હોય છે. જસ્ટ હું તમને આના કેટલાક એક્ઝામ્પલ આપું છું. આઈ થિંક એક રોગ થાય છે ટાઇફોઇડ નામનો રોગ. આ ટાઇફોઇડ નામના રોગ માટે એક ડૉક્ટર દવા લખે છે. હવે તમે વિચાર કરો, દવા એટલે ઔષધ. તો ઔષધ ક્ષેત્રે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સબસ્ટન્સ ઉપયોગ છે. તો ટાઇફોઇડ રોગની સારવાર માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નામ થોડુંક ભારે છે, ધ્યાનમાં રાખજો, ક્લોર એમ્ફે નિકોલ. નિકોલ સાથે આને કંઈ લેવા દેવા નથી, ઔષધનું નામ છે. નામ યાદ રાખજો, MCQમાં પૂછાય ક્લોર એમ્ફે નિકોલ. નિકોલ બોલો, નિકોલ બોલો, એટલે ક્લોર એમ્ફે નિકોલ. બીજી વાત કરીએ, ટાઇફોઇડ સાથે બહુ સારામાં સારો રોગ છે, સારો ના કહેવાય, રોગ તો ખરાબ જ હોય વિદ્યાર્થી મિત્રો, પણ બીજું નામ દઉં તો મેલેરિયા. મચ્છરોથી થાય મેલેરિયા, ડેન્ગ્યુ ને આ બધું થાય. તો એના માટે મેલેરિયા રોગની સારવાર માટે એક દવા આવે, ક્લોરોક્વિનાઇન ફોસ્ફેટ. આનું નામ છે ક્લોરોક્વિન. તમે નામ સાંભળ્યો, સૌથી ડેન્જર બોગસ દવા આ છે વિદ્યાર્થી મિત્રો. બોગસ કેમ? એનો ટેસ્ટ જ એટલો બિટર હોય, બિટર એટલે કડવો હોય, કે આપણને ભાવે જ નહીં. લારિયાગો ટેબ્લેટનું નામ સાંભળ્યું હશે. એ લારિયાગો ટેબ્લેટ બીજું કંઈ નહીં, પણ એની અંદર કન્ટેન હોય ક્લોરોક્વિનાઇન અથવા ક્લોરોક્વિન. ઓકે, લિક્વિડ ફોર્મમાં પણ મળે છે, ટેબ્લેટ ફોર્મમાં પણ મળે છે. બીજી વાત કરીએ, તમે નામ સાંભળ્યું તો બાયોલોજીવાળાને ખબર હશે. બાયોલોજીવાળાને ખબર છે કે આપણા અંદર આયોડિન એ થાઇરોક્સિન નામનો અંતસ્ત્રાવ પેદા કરે છે. આયોડિન કયો અંતસ્ત્રાવ? થાઇરોક્સિન. આ બધા જ MCQ વિદ્યાર્થી મિત્રો પૂછી નાખ્યો. જ્યારે પણ શિક્ષક પેપર ટફ કાઢવા બેસે, ત્યારે આવા નાના ટોપિકોને લઈને એ હેરાન કરે આપણને. એટલે ઈચ એન્ડ એવરી કન્સેપ્ટને આપણે ધ્યાનમાં લઈ લઈશું. આયોડિન એ થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે, પરંતુ જો શરીરમાં પ્રોબ્લેમ એ ક્રિએટ થાય, જો થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન ના થાય, કારણ કે આપણા શરીરમાં આયોડિનનું પ્રમાણ ઓછું થાય, તો આ રોગને કહેવાય છે, પેલું અહીંયા ફૂલી જાય છે, નામ સાંભળ્યું છે, ગોઈટર. તો આ રોગનું નામ શું છે ભાઈ? ગોઈટર.
તો આ ગોઈટર રોગ પણ આયોડીન, આયોડીન ઇઝ યુ નો વેરી વેલ હેલોજન, જો મેં તમે કહેવાનું રહી ગયું છે, આયોડીન શું છે? હેલોજન. ક્લોરો શું છે? હેલોજન. ક્લોર એમ્ફેનિકોલ, હેલોજન, બધાની અંદર હેલોજન આવે છે. બીજો એક શબ્દ લઉં, હેલોથેન. હેલોથેન ઇઝ અ વન ટાઈપ ઓફ, અરે એના કરતાં એ સારું શબ્દ ઉદાહરણ લઈ લઈએ, ક્લોરોફોર્મ. વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ, શું લઈ લઈએ? ક્લોરોફોર્મ. સેના તરીકે વપરાય? નિશ્ચેતક તરીકે. સેના તરીકે વપરાય છે? નિશ્ચેતક. ક્વેશ્ચન થતો હશે, નિશ્ચેતક એટલે શું? તો નિશ્ચેતક વિદ્યાર્થી મિત્રો, નિશ્ચેતક માણસને શારીરિક શસ્ત્રક્રિયા થાય, શું થાય? શારીરિક શસ્ત્રક્રિયા, સર્જરીમાં આનો ઉપયોગ થાય છે. ક્લોરોફોર્મનો બેભાન કરવો પડે, કારણ કે સર્જરી થતી હોય, વેદના થતી હોય, એને દૂર કરવા માટે માણસને ખબર ના પડે, એટલા માટે આ નિશ્ચેતક તરીકે ક્લોરોફોર્મ વપરાતો હતો. વિદ્યાર્થી મિત્રો, પણ આના કેટલાક પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા, એટલે વૈજ્ઞાનિકો અને નવા નવા રિસર્ચ થયા, આની જગ્યાએ હવે ઇથરે સ્થાન લીધું છે. કોણે સ્થાન લીધું છે? ઇથરે. તો આ બધા જ ઉપયોગોમાંથી તમને કેટલાક એમસીક્યુ પૂછાય. તો ફરીથી એક વખત રિવાઇઝ કરી દઉં છું, ટાઇફોઇડ ક્લોર એમ્ફેનિકોલની રોગ જે દવા છે, મેલેરિયા ક્લોરોક્વિન ફોસ્ફેટ કહી શકાય, ત્રીજી વાત કરીએ આયોડિન, થાઇરોક્સિન અંતસ્ત્રાવ, ગોઈટર રોગ અને હેલોથેન અથવા ક્લોરોફોર્મ, નિશ્ચેતક તરીકે આનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આજનો બેસ્ટ પ્રશ્ન ફોર સ્કૂલ એક્ઝામિનેશન. ફોર સ્કૂલ એક્ઝામિનેશન મોટાભાગની સ્કૂલો આ પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થી મિત્રોને. એ પ્રશ્નનું નામ છે કે હેલો આલ્કેનનું વર્ગીકરણ, હેલો આલ્કેન અથવા હેલો એરિનનું વર્ગીકરણ. વર્ગીકરણ પૂછાય છે અને એમાં એમસીક્યુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે હેલો આલ્કેન હેલો એરિનનું શું ભણીશું? વર્ગીકરણ. અને આ જ વર્ગીકરણ બેઠું આલ્કોહોલ ફિનોલ ઇથરમાં કામમાં લાગશે. એટલે અત્યારે સ્કીમો મળતી હોય ને, બાય વન ગેટ વન ફ્રી, તો આમાં પણ તમને એક સ્કીમ મળશે, બાય વન ગેટ વન ફ્રી. એક શીખો, બીજું મોઢે તૈયાર થઈ જાય. એટલે થોડુંક કોન્સન્ટ્રેટથી રાખજો. પહેલું વર્ગીકરણ સો સિમ્પલ છે, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. સેના આધારે વિદ્યાર્થી મિત્રો? હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ઓ સાહેબ, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે કઈ રીતે થાય? તો એક હેલોજન પરમાણુ હોય, બે હેલોજન પરમાણુ હોય, ત્રણ હેલોજન પરમાણુ હોય, તો એના આધારે એના નામ પાડ્યા. કેવા? તો પહેલું વર્ગીકરણમાં હું લખું છું મોનો હેલો આલ્કેન. કેવું હેલો આલ્કેન? મોનો હેલો આલ્કેન. વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો, મોનો. મોનોનો અર્થ શું થાય? એક. ડાયહેલો આલ્કેનના હેલોજન પરમાણુની સંખ્યા કેટલી હોય? બે. તો આમાં એક આપણે લઈએ છીએ મોનો હેલો. જસ્ટ એક જ ઉદાહરણ તમારી સામે જ છે, જુઓ. સીએ થ્રી સીએલ ઇઝ અ વન ટાઈપ ઓફ મોનો હેલો આલ્કેન. શા માટે મોનો હેલો આલ્કેન છે વિદ્યાર્થી મિત્રો, કહી શકશો? સીએ થ્રી સીએલ. બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો તમને શું દેખાય છે? હેલોજન પરમાણુ દેખાય છે, કેટલો દેખાય છે? એક. તો આને શું કહેવાય? મોનો હેલો આલ્કેન. અત્યારે નામકરણ કરતો નથી, નામકરણ બહુ મહત્ત્વનું નથી અત્યારે. આખો આઈયુપીએસસીનો કન્સેપ્ટ આપણે ભવિષ્યમાં ભણીશું. આ મોનો હેલો આલ્કેન, સાહેબ એવું જરૂર નથી હેલો આલ્કેન જ હોય, સાહેબ એરિન ના હોય? હોઈ શકે ને. જો બેન્ઝીન ઉપર સીએલ મૂકો, શું મૂકી દઈએ? બેન્ઝીન ઉપર સીએલ. તો આને કહેવામાં આવે છે મોનો હેલો એરિન. સાહેબ તમે દર વખતે ક્લોરિન ક્લોરિન જ લખો છો, સાહેબ બ્રોમિન આયોડિન આવી શકે, એટલે અત્યારે ક્લોરિન રાખ્યો છે, બ્રોમિન લખી શકું, આયોડિન લખી શકું, ફ્લોરિન પણ લઈ શકું, પણ જનરલી ફ્લોરોબેન્ઝીન બહુ માર્કેટમાં અવેલેબલ નથી એટલા માટે. તો હવે તમને ખબર પડી ગઈ મોનો હેલો આલ્કેનની વ્યાખ્યા શું થાય, કે જે સંયોજનમાં ફક્ત કેટલો હેલોજન પરમાણુ આવેલો હોય? એક જ હેલોજન પરમાણુ આવેલો હોય.
फक्त एक ज हेलोजन परमाणु आवेलो होय एने शू कहीशु विद्यार्थी मित्रों मोनो हेलो आल्केन अथवा एरिन जो अहीं डिराइव करवू होय तो आने हेलो एरिन कहीशु मोनो तो खरुं जो विद्यार्थी मित्रों आने हेलो आल्केन कहीशु ओके डन चलो पहलू वर्गीकरण पूरो हवे क्यूँ वर्गीकरण लईशु बीजू वर्गीकरण विद्यार्थी मित्रों तो ए वर्गीकरण में डाय हेलो आल्केन लईशु शू लईशु डाय हेलो आल्केन पण हमणां ज मैं कीधु आल्केन लेवु जरूरी नथी एरिन पण आवे तो आपणे बीजो मुद्दो लईशु मोनो हेलो एरिन सॉरी मोनो तो पूरु थई गयु ने सॉरी डाय हेलो आल्केन अथवा एरिन हवे डायमा शू लखीशु व्याख्या लखी ज नाखीए जे संयोजनोमां फक्त शब्द नहीं वापरतो बे हेलोजन परमाणु आवेला होय तेने शू कहीशु डाय हेलो आल्केन तो व्याख्या लखी दऊं पछी एना उदाहरण लखी दईए जे हेलोजन सॉरी जे संयोजनों में क्या हेलोजन शब्द नहीं वापरता जे संयोजनों में कितला हेलोजन परमाणु आवेला होय बे कया परमाणु आवेला होय हेलोजन परमाणु आवेला होय तेने शू कहीशु विद्यार्थी मित्रों डाय हेलो आल्केन अथवा एरिन आना उदाहरण जोई लीए तो बहु सीम्पल उदाहरण है बेन जे हेलो एरिन लई लीए तो जो जो अहीं ध्यान आ सी एल आ पण सी एल ओके हजू एक बीजू उदाहरण आम लीए सी एच टू अहीं सी एल अहीं लखू सी एच टू अहीं सी एल बहु ज सरस बात छे के आमा बे हेलोजन परमाणु छे भाई आनु एक शॉर्ट टेक्निक आपू छू बहु ज एमसीक्यू आनो एक पूछाय छे आनु नाम पण जबरदस्त छे ध्यान राखजो विद्यार्थी मित्रों नाम शू लखवू पड़े साहेब आईयूपीएससी में वन टू शू थया केटला क्लोरो थया बे शू बोलाय वन टू डाय क्लोरो बेन्झीन फरीथी बोलो छु वन टू डाय क्लोरो बेन्झीन पण सामान्य नाम आवडेतू हशे विद्यार्थी मित्रों तमने ज्यारे पास पासेना कार्बन साथे ज्यारे हेलोजन परमाणु होय ने तो एने कहेवाय ऑर्थो स्थान कहेवाय शू कहेवाय ऑर्थो तो आनुं नाम थशे ऑर्थो डाय क्लोरो बेन्झीन आपणे बधा ज नाम लखीए छे आईयूपीएससी અને સામાન્ય નામ એટલે ધ્યાનમાં રાખજો આનું નામ શું થાય સાહેબ બસ આ જ નામ મેઇન છે એક એમસીક્યુ પૂછાય છે નામ સાથે આગળ ભણવાના છે પણ અત્યારે પણ ભણી લઈએ આપણે વન કેટલા કાર્બન છે વિદ્યાર્થી મિત્રો બે બે કાર્બન હોય એટલે શું બોલાય ઇથેન કયા કયા નંબરના કાર્બન ઉપર પહેલા અને બીજા તો નામ શું થાય વિચારજો વન ટુ ડાય ક્લોરો ઇથેન રિપીટ કરું છું વન ટુ ડાય ક્લોરો ઇથેન પણ આના કરતાં એક બીજું નામ છે જ્યારે પાસ પાસેના કાર્બન સાથે હેલોજન પરમાણુ આવેલા હોય તો તેને વિસિનલ ડાય હેલાઇડ કહેવાય મગજમાં ઘુસાડી રાખજો એક માર્ક્સનો એમસીક્યુ વિસિનલ ડાય હેલાઇડ એટલે શું તો બોલીશું પાસ પાસેના કાર્બન સાથે જો હેલોજન પરમાણુ હોય તો એને કહેવાય વિસિનલ ડાય હેલાઇડ પહેલાં લખી દઉં છું ને એમાં ને એમાં સમજાવી દઉં છું નોટ ઓનલી ફોર વિસિનલ ઇઝ ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ જેમિનલ ઇઝ અ મોર ઇમ્પોર્ટન્સ કમ્પેર ટુ ધ વિસિનલ તો સાહેબ વિસિનલ ડાય હેલાઇડ કોને કહેવાય તો મેં તમને કીધું પાસ પાસેના કાર્બન સાથે કોણ આવેલો હોય હેલોજન પરમાણુ આવેલો હોય તો પાસ પાસેના કાર્બન સાથે શું આવેલો હોય હેલોજન પરમાણુ આવેલો હોય તો એને શું કહેવાય વિસિનલ
બસ હવે પૂરું થઈ ગયું છે, હવે જેમિનલ પણ આમાં સમજાવી જ દઈએ છીએ આપણે. તો સાહેબ વિસિનલ ડાયહેલાઇડની વ્યાખ્યા આવડી કે વિસિનલ ડાયહેલાઇડ? ચલો વિસિનલ ડાયહેલાઇડ પછી એક બીજો પ્રશ્ન સમજાવું છું, જેમિનલ ડાયહેલાઇડ. તો અહીંયા ત્રીજો મુદ્દો લખી દઈએ છીએ આપણે જેમિનલ, સોરી આમાં નામાં જેમિનલ સમજાવી દઉં છું તમને, ત્રીજો મુદ્દો પછી જોઈશું. નામ પણ આવડી ગયું. તો જુઓ સાહેબ આ બંનેમાં તમને શું ડિફરન્સ લાગે છે, જોજો તમે ધ્યાન રાખજો, જોજો આ ખાસ વસ્તુને જુઓ. આમાં પાસ પાસેના કાર્બન સાથે હેલોજન પરમાણુ છે, જ્યારે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ છે. એટલે નંબર અહીંયાથી આપીશ, એક અને બે, તો શું બોલાય? વન ઉપર ક્લોરો, વન ઉપર ક્લોરો. શું બોલાય? વન વન ડાય ક્લોરો ઇથેન. કાર્બન તો બે જ છે, તો આને બીજું કયા નામે ઓળખાય વિદ્યાર્થી મિત્રો? જેમિનલ ડાયહેલાઇડ. શું કહીશું? જેમિનલ ડાયહેલાઇડ. અને વિસિનલ અને જેમિનલ, જેમિનલની વ્યાખ્યા પણ અહીંયા પૂરી જ કરી નાખીએ છીએ આપણે, કે જો એક જ કાર્બન સાથે કેટલા હેલોજન પરમાણુ જોડાયેલા હોય, બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય, પણ આની સાથે સાથે જેમિનલને બીજા કયા નામે ઓળખાય છે એ બહુ જ પૂછે છે આ લોકો. પેપર સેટર આવા નાના નાના એમસીક્યુને ધ્યાનમાં રાખે છે. યાદ રાખજો, જેમિનલને આલ્કાઇલિડિન હેલાઇડ, શબ્દ સાંભળજો, આલ્કાઇલિડિન હેલાઇડ, ડાય નથી લખાતો આમાં. જ્યારે વિસિનલને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે આલ્કાઇલિન, પણ એમાં ડાય લખીશું. જો એક નાના નાના શબ્દોની માહિતી છે વિદ્યાર્થી મિત્રો, આટલી નાની ભૂલ જો આમાં ડાય લખો અને આમાં ડાય ના લખો તો સાચું પડે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. વ્યાખ્યા બંને બોલી જઉં છું, એક વ્યાખ્યા છે વિસિનલ, બીજી વ્યાખ્યા છે જેમિનલ. જો પાસ પાસેના કાર્બન સાથે બંને હેલોજન પરમાણુ એક જ સમાન આવેલા હોય તો એને વિસિનલ, અને એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ આવેલા હોય તો એને કહેવાય છે જેમિનલ. અને છેલ્લે વર્ગીકરણનો ત્રીજો મુદ્દો, આ ત્રીજા મુદ્દાને કહીશો ટ્રાય હેલો આલ્કેન અથવા એરિન તો ખરો જ. શબ્દ સાંભળજો, ટ્રાય હેલો આલ્કેન અને ટ્રાય હેલો એરિન. હવે ટ્રાય હેલો આલ્કેનની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો એનું ઉદાહરણ, CH2, ત્રણેય જગ્યાએ શું થાય ભાઈ? CL, CL, CL. જોઈને તમે કહેશો સર આને ટ્રાય હેલો આલ્કેન કહેવાય, કારણ કે તમને ખબર પડી ગઈ અહીંયા સાહેબ એક હેલોજન મોનો, અહીંયા બે બે હેલોજન ડાય, અહીંયા ત્રણ હેલોજન ટ્રાય. ટ્રાય હેલોજનની વ્યાખ્યા પણ લખી દઈએ અને આપણે આનું નામ પણ લખી દઈએ. બોલો જો વિદ્યાર્થી મિત્રો, કે એવું લખી શકાય કે જે સંયોજનોમાં શું છે, ત્રણ હેલોજન પરમાણુ હોય તેને શું કહેવાય? ટ્રાય હેલો આલ્કેન અથવા એરિન, પણ અહીંયા તો આલ્કેન છે. એટલે લખીશું આપણે કે જે સંયોજનોમાં કેટલા હેલોજન પરમાણુ હોય? ત્રણ હેલોજન પરમાણુ હોય. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યામાં શબ્દ આ એક જ શબ્દ બોલાય છે, કેટલા હેલોજન પરમાણુ? ત્રણ હેલોજન પરમાણુ આવેલા હોય. ડન? તો ત્રણ હેલોજન પરમાણુ આવેલા હોય એને શું કહેવાય? ટ્રાય હેલો આલ્કેન અથવા એરિન. આનું નામ લખીએ, નંબર આપેલા જ છે, શું બોલીશું? 1, 2, 3. ત્રણ વખત છે એટલે શું બોલાય? ટ્રાય. સીએલ છે એટલે શું બોલાય? ક્લોરો. અને ત્રણ કાર્બન છે એટલે શું બોલાય? પ્રોપેન. તો આનું નામ શું થાય? 1, 2, 3 ટ્રાય ક્લોરો પ્રોપેન.
અને એક છેલ્લું આપણે લઈ લઈએ, જોઈ શકો છો બોર્ડ પણ ભરાઈ ગયું છે. તો હવે એક છેલ્લું ઉદાહરણ ટ્રાય હેલો એરિનનું લઈ લઈએ. તો આપણે સીએલ, અહીંયા પણ સીએલ, અહીંયા પણ સીએલ આ રીતે લઈએ તો ટ્રાય હેલો એરિન થઈ ગયું લાગે છે તમને. 1 2 3 4 શું નામ બની શકે? 1 2 3 અને 4 તો 1 2 4 ટ્રાય સીએલ છે એટલે શું લખીશું? ક્લોરો બેન્ઝીન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે અહીંયા આટલું ભણાયું છે હેલો આલ્કેન અને હેલો એરિનના કન્સેપ્ટમાં. બેઝિકલી આ મોનો હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન, ટ્રાય હેલો આલ્કેન, વિસિનલ, જેમિનલ ધ્યાનમાં રાખવાની બાબત થિયરીમાં એમસીક્યુમાં આ યાદમાં રાખવાનું છે અને આ તમારું બેઝિક સ્ટાર્ટિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ ક્ષતિ થઈ હોય તો માફ કરશો, પરંતુ આ આનો ઉદ્દેશ એટલો જ છે કે બાળકોને ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ફોબિયા છે એટલે ઇનકેસ તમે ક્યાંય તકલીફ પડતી હોય તો એક વખત આ વિડીયો જોઈ લો અને પછી તમે એની પ્રેક્ટિસ કરો અથવા તમારા શિક્ષક સાથે ડિસ્કસ કરો તો એનો ફાયદો જરૂર થશે. અને કંઈક સુઝાવ હોય તમારા તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં રિકમેન્ડેડ કરજો. થેન્ક યુ વેરી મચ.